મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે જે ટોપિક વિશે ચર્ચા કરી હતી અને એનો એક પ્રોગ્રામ એટલે કે કોડિંગ સહિત આપણે જોયેલું હતું. તો ત્યાર પછી જે આપણી પાસે ટોપિક આવે છે એનું નામ છે સ્ટ્રીમ. તો સ્ટ્રીમ કોને કહેવાય એનો પરિચય મેળવવાનો છે. તો કે ફાઇલને કેવી રીતે સુધારવી કે ફાઇલના લખાણને કેવી રીતે દર્શાવવું, તમે જે કોઈ પણ માહિતી કે ડેટા એને રિલેટેડ ફાઇલ છે એ બનાવી હોય તો એ ફાઇલ છે એની અંદર કંઈક સુધારો કરવાનો હોય તો એ ફાઇલને કેવી રીતે સુધારવી, એ ફાઇલનું લખાણ છે એ તમારે કઈ રીતે દર્શાવવું તે અત્યાર સુધી આપણે શીખ્યા નહોતા. તો આવી ક્રિયાઓ કરવા માટે આપણે સ્ટ્રીમ છે એના ખ્યાલને એટલે કે સ્ટ્રીમ શું છે એને આપણે સમજવું પડે. તો ફાઇલમાં લખવા કે ફાઇલમાંથી વાંચવાની ક્રિયા પાર પાડવા માટે જાવા સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરે છે. ઇનપુટ અને આઉટપુટ માટે વપરાતા સાધનોના પ્રકાર વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ. તો ઉદાહરણ તરીકે કીબોર્ડ અને કીબોર્ડ એ એક શું છે, ઇનપુટ એટલે કે ડેટા એન્ટર કરવા માટેનું સાધન છે અને મોનિટર એ શું છે, આઉટપુટ માટેનું. એટલે કે ઇનપુટ તમે ડેટા કરો અને મોનિટરમાં આઉટપુટ સ્વરૂપે માહિતી આપણને જોવા મળે. તો હાર્ડ ડિસ્કમાં સાચવેલ ફાઇલમાંથી આપણે ડેટાને વાંચી પણ શકીએ છીએ અને તેમાં આપણે લખાણ લખવું હોય તો એ લખી પણ શકીએ. તો તે કારણથી હાર્ડ ડિસ્કને ઇનપુટ તેમજ આઉટપુટ એમ બંને માટેના સાધન તરીકે વર્ગીકૃત કરી શકાય. હવે વિવિધ ક્ષમતા અને વિવિધ ઉત્પાદકો તરફથી બજારમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે હાર્ડ ડિસ્ક અનેક ઉત્પાદકો દ્વારા બને છે અને 500 GB અથવા 1 TB એમ જુદી જુદી સંગ્રહ ક્ષમતાવાળી હોય છે. પેનડ્રાઈવ છે એની તમને ખબર હશે સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવાની શક્તિ કેવી હોય છે, અલગ અલગ 4 GB, 8 GB, 16 GB. તો આ ઉપરાંત હાર્ડ ડિસ્કને USB અથવા તો SATA જેવા જુદા જુદા કેબલો વડે જોડી શકાય છે. તેમ છતાં ફાઇલોમાં ડેટા લખવા કે વાંચવાની ક્રિયા કરવાનો પ્રોગ્રામ લખતી વખતે જાવાના પ્રોગ્રામરે હાર્ડ ડિસ્કનો પ્રકાર કે તેની સંગ્રહ ક્ષમતા જેવી બાબતો વિશે ચિંતા કરવાની જરૂર નથી. આવું એટલા માટે શક્ય બને છે, શું કામ, તો કે જાવા સ્ટ્રીમની કાર્યપદ્ધતિ પૂરી પાડે છે. હવે સ્ટ્રીમ એ ડેટા માટે મૂળ કે ગંતવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા ઇનપુટ કે આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆત છે. સ્ટ્રીમને આપણે પ્રોગ્રામમાં આવતા કે પ્રોગ્રામમાંથી જતા બાઇટની હારમાળા તરીકે આપણે એની કલ્પના કરી શકીએ. આપણે સ્ટ્રીમનો ઉપયોગ કરી અને ડેટાને લખી શકીએ કે વાંચી શકીએ. જ્યારે આપણે સ્ટ્રીમમાં ડેટા લખતા હોઈએ ત્યારે તે સ્ટ્રીમને આઉટપુટ સ્ટ્રીમ કહે છે. આઉટપુટ સ્ટ્રીમ પ્રોગ્રામમાંથી હાર્ડ ડિસ્ક પર ફાઇલમાં અથવા મોનિટર ઉપર અથવા નેટવર્કના કોઈ એક કમ્પ્યુટર ઉપર ડેટાને તબદીલ કરી શકે છે. પ્રોગ્રામ માટે બાહ્ય સાધન ઉપરથી ડેટા વાંચવા માટે ઇનપુટ સ્ટ્રીમ ઉપયોગમાં લેવાય છે. તે કીબોર્ડ પરથી અથવા હાર્ડ ડિસ્ક પરથી ફાઇલમાંથી ડેટાને પ્રોગ્રામમાં તબદીલ કરી શકે છે. ઇનપુટ કે આઉટપુટ ક્રિયાઓ માટે સ્ટ્રીમનો ઉપયોગ કરવા પાછળનું મુખ્ય કારણ આપણા પ્રોગ્રામને ઉપયોગમાં લેવાનારા સાધનોથી સ્વતંત્ર બનાવવાનો છે. હવે સ્ટ્રીમના મુખ્ય બે લાભ નીચે મુજબ છે. સાધનોની ટેકનિકલ વિગતો વિશે જાણવાની પ્રોગ્રામરને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પ્રોગ્રામની મૂળ સૂચનાઓમાં કોઈ પણ સુધારા કર્યા વિના પ્રોગ્રામ વિવિધ પ્રકારના ઇનપુટ આઉટપુટ સાધનો માટે કામ કરી શકે છે. હવે અહીંયા તમને જાવાની અંદર સ્ટ્રીમ આપણે શું છે જોયું, તો સ્ટ્રીમનો ઉપયોગ શું થાય. હવે સ્ટ્રીમ છે એ ક્લાસ હોય તો શું થશે, જાવાની અંદર સ્ટ્રીમ ક્લાસ. તો બાઇટ સ્ટ્રીમ એટલે કે દ્વિઅંકી પ્રવાહ અને કેરેક્ટર સ્ટ્રીમ એટલે શબ્દ પ્રવાહ, એને સમજવા માટે આપણે બાઇટ અને અક્ષરની રજૂઆત વચ્ચેનો તફાવત છે એ સમજીએ પહેલાં. તો આપણે સંખ્યા 5નું ઉદાહરણ લઈએ. તો કોષ્ટક આપણને 11.2 એમાં દર્શાવ્યા મુજબ સંખ્યાને બે જુદી જુદી રીતે રજૂ કરી શકાય. પહેલું, એક અક્ષર 5 તો એની આસ્કી કિંમત 53 અને બાઇનરી રજૂઆત આપેલી છે. પછી બાઇનરી અંક 5 એવી રીતે હોય તો એની બાઇનરી કિંમત 5 થશે અને એની બાઇનરી રજૂઆત અલગ. તો કોઈ પણ અક્ષરને સામાન્ય રીતે આસ્કી અથવા યુનિકોડ સ્વરૂપે સાચવવામાં આવે છે, પરંતુ જ્યારે તેને ગણતરીના ઉદ્દેશ્યથી વાપરવામાં આવે ત્યારે તેની બાઇનરી કિંમત
અર્થપૂર્ણ બને છે. એક વધુ ઉદાહરણ લઈએ તો ઇન્ટીજિયર આઈ ઇક્વલ ટુ 32 વિધાન આઈ નામના ચલને પૂર્ણાંક પ્રકારના ચલ તરીકે ઘોષિત કરે છે, જેમાં 32 કિંમત સચવાય છે. જો કે 32ને 3 અને 2 એમ બે જુદા જુદા અક્ષરો તરીકે રજૂ કરી શકાય. તો જ્યારે આપણે હ્યુમન બિંગ્સ હેવ 32 ટીથ એવું વાક્ય લખતા હોઈએ ત્યારે શાબ્દિક રજૂઆત સલાહભરી છે. હવે આપણે સંખ્યા ઉપર કોઈપણ પ્રકારની ક્રિયાઓ કરતા નથી, પરંતુ જ્યારે ગાણિતિક ક્રિયાઓ કરવાની હોય એટલે કે ગણતરી કરવી પડે ત્યારે આપણે ઇન્ટીજર, ફ્લોટ અથવા ડબલ એવા ડેટા ટાઈપનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે સંખ્યા દ્વિઅંકી સ્વરૂપે સાચવવા દે છે. હવે જાવા બે પ્રકારના સ્ટ્રીમને માન્યતા આપે છે, બાઇટ સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ. તો એવી સ્ટ્રીમ કે જે ડેટા ફાઇલમાં કે કોઈ સાધન તરફ બાઇટ સ્વરૂપે તબદીલ કરે તેને બાઇટ સ્ટ્રીમ અથવા બાઇનરી સ્ટ્રીમ કહે છે, અને બાઇટ સ્ટ્રીમના ઉપયોગથી તૈયાર થતી ફાઇલને બાઇનરી ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે જો આપણે ફાઇલમાં પૂર્ણાંક એટલે કે ડબલ અથવા બુલિયન જેવા ચલ સાચવવા ઈચ્છતા હોઈએ તો આપણે બાઇનરી ફાઇલ જ ઉપયોગમાં લેવી પડે. એરે કે ઓબ્જેક્ટ સાચવવા માટે બાઇનરી ફાઇલનો ઉપયોગ કરી શકાય. એવી જ રીતે ટેક્સ્ટ ફાઇલ છે, પ્રોગ્રામની અંદર કોડિંગ છે, એ બનાવવા માટે આપણે કેરેક્ટર સ્ટ્રીમનો ઉપયોગ કરીએ છીએ. VI અથવા સ્કાઇટ, તમને કીધેલું છે સ્કાઇટ સોફ્ટવેર જાવા માટે યુઝફુલ છે, તો એવા ટેક્સ્ટ એડિટરમાં તેને ખોલી શકાય છે. હવે જાવા ક્લાસના બે ગણ પૂરા પાડે છે, કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ અને બાઇનરી સ્ટ્રીમ ક્લાસ. જાવા .io પેકેજમાં ઉપલબ્ધ કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ કેરેક્ટર અને ડેટા સાથે કામ કરે છે, જ્યારે જાવા .io પેકેજમાં રહેલ બાઇટ સ્ટ્રીમ ક્લાસ બાઇનરી ડેટા સાથે કામ કરે છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. તો સ્ટ્રીમ ક્લાસ છે બાઇટ સ્ટ્રીમ ક્લાસ અને કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ. હવે એમાં બાઇટ સ્ટ્રીમ ક્લાસ છે એમાં પાછા બે વિભાગ છે, ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ અને આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ. કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસની અંદર રીડ ક્લાસ, રીડર ક્લાસ અને રાઇટર ક્લાસ, આ સ્ટ્રીમ ક્લાસનું વર્ગીકરણ હતું. તો જાવા સ્ટ્રીમને ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ નામના બે મૂળ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. હવે ઇનપુટ સ્ટ્રીમ ઉદ્ગમ એમાંથી ડેટા વાંચે છે, જ્યારે આઉટપુટ સ્ટ્રીમ ગંતવ્ય સ્થાન પર ડેટા લખે છે. હવે જાવા .io પેકેજ સ્ટ્રીમ ક્લાસનો એવો સમૂહ ધરાવે છે કે જે ફાઇલમાં લખવાની અને વાંચવાની ક્રિયાને શક્ય બનાવે છે. તો આ ક્લાસનો ઉપયોગ કરવા માટે પ્રોગ્રામ દ્વારા જાવા .io પેકેજને આયાત કરવું જરૂરી છે, એટલે કે ઇમ્પોર્ટ કરાવવું પડે. તો આમ કેરેક્ટર અને બાઇટ ઉપર ક્રિયા કરવા માટે ઘણા ક્લાસ છે, જો કે આપણે અહીં સૌથી વધુ ઉપયોગમાં આવતા ક્લાસની ચર્ચા કરીશું. જાવા .io પેકેજમાં આવતા દરેક ક્લાસની ચર્ચા કરવી એ પાઠ્યપુસ્તકની મર્યાદાની બહાર છે. એટલે અમુક છે, હવે કોઈ સ્ટુડન્ટને એવો પ્રશ્ન થશે કે જાવામાં તો તમે એમ કીધું કે આટલા ક્લાસ જ છે ને, આટલી ડેટા ટાઈપ જ છે. જાવાની અંદર ડેટા ટાઈપ અને ક્લાસ છે એ વધારે મર્યાદામાં, એની કોઈ મર્યાદા હોતી નથી, એ વધારે ટાઈપ જ અવેલેબલ હોય છે. પરંતુ તમારે અહીંયા જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલી ડેટા ટાઈપ અને એટલા ક્લાસ વિશે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે એવી કોઈ પણ લેંગ્વેજ નથી કે જેને મર્યાદામાં રહી અને એની પ્રકાર કે વસ્તુ હોય એ ગમે તે રીતે તમે કોઈ ક્લાસ છે કે કોઈ ડેટા ટાઈપ છે તો એને કેટલી બધી એની ડેટા ટાઈપ આપેલી હોય. હવે દરેક વિશે એટલી ચેપ્ટરમાં ટોટલી છે એ માહિતી એક્સપ્લેન કરવી એ પોસિબલ નથી, એટલે દરેક ચેપ્ટરમાં જે ડેટા ટાઈપ કે જે ક્લાસ આપેલા હોય એને રિલેટેડ જ આપણે ચર્ચા કરવાની રહેશે. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.